જો આપણી પાસે એક અપૂર્ણાંક હોય એકના છેદમાં ત્રણ તેમજ અંશ અને છેદ બંનેને બે સાથે ગુણીએ તો એક ગુણ્યા બે બરાબર બે અને ત્રણ ગુણ્યા બે બરાબર છ આમ આપણે જાણીએ છીએ કે એક તૃત્યાંશ અને બે ષષ્ટાંશ બંને સમાન છે બે ષ્ટાંશને બીજી રીતે એક તૃતીયાંશ પણ કહી શકાય હવે નીચે આપેલી આકૃતિઓમાંથી કઈ આકૃતિ દર્શાવે છે કે તે સાચું છે આ પહેલી આકૃતિથી શરૂઆત કરીએ અહીં જુઓ કે ત્રણ એક સરખા ભાગ છે આમ આ દરેક ભાગ એક તૃતીયાંશ દર્શાવે છે જેમાંથી આ એક તૃતીયાંશ ભાગ રંગીન છે આ જમણી બાજુની આકૃતિમાં જોઈએ તો અહીં છ એક સરખા ભાગ છે આમ તે એક ષ્ટાંશમાં વિભાજીત છે તેમ કહેવાય જેમાંથી બે ભાગ રંગીન છે આ એક ભાગ અને આ બીજો ભાગ હવે મહત્વની વાત એ છે કે અહીં આપણે એક લંબચોરસને એક તૃતીયાંશમાં વિભાજીત કરેલ છે અને અહીં તેટલા જ લંબચોરસને એક ષષ્ટાંશમાં વિભાજીત કરેલ છે આમ આપણે અહીં એકસરખી પૂર્ણ આકૃતિઓના ભાગોની સરખામણી કરી રહ્યા છીએ માટે જો આ બંને ગુલાબી રંગના બોક્સને એક સાથે મૂકીએ તો તે આ મોટા લંબચોરસ જેટલો જ વિસ્તાર દર્શાવે આમ એક તૃતીયાંશ અને બે ષષ્ટાંશ સમાન છે તે આ આકૃતિ દ્વારા સારી રીતે સમજી શકાય છે એક લંબચોરસના એક તૃતીયાંશ ભાગ કરીએ અને તેમાંથી એક ભાગ લઈએ પછી તેટલા જ લંબચોરસને એક ષષ્ટાંશ ભાગમાં વહેંચીને તેમાંથી બે ભાગ લઈએ તો તે બંને સમાન જથ્થો દર્શાવે છે આ આકૃતિનો એક તૃતીયાંશ ભાગ એ આ આકૃતિના બે ષષ્ટાંશ ભાગ જેટલો છે અહીં મહત્વની વાત એ છે કે આપણે એક તૃતીયાંશ અને બે ષષ્ટાંશ એક સરખા જ લંબચોરસમાંથી લઈ રહ્યા છીએ હવે જો આ આકૃતિમાં જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ આકૃતિનો એક તૃતીયાંશ ભાગ છે આ આકૃતિ એક સરખા ત્રણ ભાગોમાં વિભાજીત છે અને એક ભાગ રંગીન છે અને અહીં આ આકૃતિમાં બે ષ્ટાંશ ભાગ છે અહીં છ એક સરખા ભાગ છે અને તેમાંથી બે ભાગ રંગીન છે આપણે જાણીએ છીએ કે એક તૃતીયાંશ એ બે ષષ્ટાંશને સમાન છે પણ આ આકૃતિમાં તે સાચું નથી અહીં આ જે ભાગ છે તે આ આખા ભાગ કરતા ઓછો વિસ્તાર દર્શાવે છે તમે કહેશો કે તે શા માટે સાચું નથી આ એક તૃતીયાંશ એ બે ષષ્ટાંશ ને બરાબર કેમ નથી કારણ કે આપણે જે ષટકોણમાંથી બે ષષ્ટાંશ ભાગ લઈએ છીએ તે મોટો ષટકોણ છે અને અહીં નાના ષટકોણનો એક તૃતીયાંશ ભાગ છે આ મોટા ષટકોણનો બેષષ્ટાંશ ભાગ છે બે અલગ અલગ કદની પૂર્ણ આકૃતિઓને સરખાવી શકાય નહીં મોટા ષટકોણનો બે ષષ્ટાંશ ભાગ એ નાના ષટકોણના એક તૃતીયાંશ ભાગ કરતા વધુ જગ્યા રોકે છે એક તૃતીયાંશ અને બે ષષ્ટાંશ ત્યારે જ સમાન બને જ્યારે તે એક જ કદની પૂર્ણ આકૃતિના હોય જે આપણે અહીં ઉપર જોયું આમ આ સાચું નથી અને તે જ રીતે આ એક તૃતીયાંશ છે અને આ બે ષષ્ટાંશ છે આ નાના વર્તુળનો એક તૃતીયાંશ ભાગ છે એ આ મોટા આ નાના વર્તુળનો એક તૃતીયાંશ ભાગ એ આ મોટા વર્તુળના બે ષષ્ટાંશ ભાગ કરતા નાનો છે આમ આ પણ સાચું નથી એ જ તર્ક પ્રમાણે અહીં જે બીજા ચિત્રો છે જુઓ કે આ આકૃતિમાં એક તૃતીયાંશ અને બે ષષ્ટાંશ નથી આ આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ આઠ એક સરખા ભાગ છે એટલે કે આપણે અહીં અષ્ટમાંશની વાત કરી રહ્યા છીએ અને આ આકૃતિ મુજબ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ તે છ અષ્ટમાંશ છે અને તેને આપણે આ આકૃતિ સાથે સરખાવી રહ્યા છીએ અહીં જુઓ કે ચાર એક સરખા ભાગ છે તેમાંથી ત્રણ ભાગ રંગીન છે હવે તે સાચું છે હવે તે સાચું છે કે છ અષ્ટમાંશ એ ત્રણ ચતુર્થાંશને બરાબર છે છ ભાગ્યા બે બરાબર ત્રણ અને આઠ ભાગ્યા બે બરાબર ત્રણ અને આઠ ભાગ્યા બે બરાબર ચાર આમ જો અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગીએ કે ગુણીએ તો આપણને સમ અપૂર્ણાંક મળે આમ છ અષ્ટમાંશ એ ત્રણ ચતુર્થાંશને સમાન છે પણ આ ચિત્ર માટે તે સાચું નથી છ અષ્ટમાંશ અને ત્રણ ચતુર્થાંશ ત્યારે જ સમાન કહી શકાય જ્યારે તે એક સરખા કદની આકૃતિના ભાગ હોય જ્યારે પણ આ બંને આકૃતિ સમાન કદની નથી તેથી અહીં તે સાચું નથી આ આકૃતિઓ માટે પણ તેમજ કહી શકાય આ બંને વર્તુળના કદ સમાન નથી માટે જો જુદા જુદા કદની આકૃતિના સમાન ભાગ લઈએ તો તે સમઅપૂર્ણાંક દર્શાવે છે તેવું કહી શકાય નહીં આ છેલ્લી આકૃતિ માટે જોઈએ બંને સમાન કદની આકૃતિ છે આ તીર જેવા આકારની આકૃતિઓ સમાન પૂર્ણ દર્શાવે છે જુઓ કે આ અષ્ટમાંશમાં વિભાજીત છે જેમાંથી છ ભાગ રંગીન છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ છ ભાગ જ્યારે આ આકૃતિ ચાર એકસરખા ભાગમાં વિભાજીત છે એટલે કે તે ચતુર્થાંશ દર્શાવે છે જેમાંથી ત્રણ ભાગ રંગીન છે માટે અહીં તે સાચું છે આપણે જાણીએ છીએ કે છ અષ્ટમાંશ એ ત્રણ ચતુર્થાંશને સમાન છે અને આપણે આકૃતિ દ્વારા પણ તે જોઈ શકીએ છીએ કારણ કે સમાન પૂર્ણ દર્શાવતી આકૃતિનો જ આપણે છ અષ્ટમાંશ ભાગ લીધો છે અને અહીં ત્રણ ચતુર્થાંશ ભાગ લીધો છે જુઓ તેને હું જુદા રંગથી દર્શાવું છું અહીં છ ત્રિકોણોથી રોકાયેલો વિસ્તાર જે કુલ આ ભાગ છે અહીં છ ત્રિકોણોથી રોકાયેલો વિસ્તાર જે કુલ આ ભાગ છે એ અહીં ત્રણ ચતુષ્કોણથી ઘેરાયેલા વિસ્તાર જેટલો ભાગ દર્શાવે છે આપણે તેને એક જ રંગથી બતાવી રહ્યા છીએ આ બે ભાગ અને આ આખો એક ભાગ તેમજ આ એક ભાગ જેટલો વિસ્તાર રોકે છે આ બીજા બે ભાગ જેટલો કુલ વિસ્તાર દર્શાવે છે આમ આ બે ભાગ જેટલો વિસ્તાર અને આ એક ભાગ જેટલો વિસ્તાર તે જ રીતે આ આ એક ભાગ એનો કુલ કુલ વિસ્તાર વિસ્તાર અને બે ભાગનો બંને સમાન વિસ્તાર દર્શાવે છે આ ડાબી બાજુની આકૃતિમાં આપણે ફક્ત વધુ ભાગ દર્શાવ્યા હતા પણ તે સમઅપૂર્ણાંક જ દર્શાવે છે આમ આ આકૃતિઓમાં જ જોઈને કહી શકાય કે છ અષ્ટમાંશ એ ત્રણ ચતુર્થાંશને બરાબર છે પણ તે બંને આકૃતિઓ સમાન કદની હોવી જોઈએ